અને મારું એટલે ઠેકાણે માગા નાખ્યા. પા છોકરો એકનો એક, એકનો દીકરો, 10 વીઘા જમીન, હગા વાલા, સંબંધીઓ કેટલે ઠેકાણે માગા નાખ્યા. પણ આ છોકરાનું ક્યાંય ગોઠવાતું નથી. એનું એક ગોઠવાઈ જાય ને તો હું નિવૃત્ત થઈ જાઉં. પગના તળિયા કહે જે હાલી હાલી કોઈ 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 હાર નથી પાડતું. અને કીધું તું એના સંબંધીમાં ક્યાંક માગું હતું, નાખ્યું કે નથી નાખ્યું એને પૂછું જઈ. એ હાગડું તળિયા કહો, અહીં આવ્યો તો વાત કહો. દીકરો 10 વીઘા જમીન, પછી તું ઓલી વાત કરતી હતી ક્યાંક તારા સંબંધી માં વાત કરી છે? હા, મેં વાત કરી. હા, અને જે વચમાં હતા ને એને મને બધી હાઈ પાડી. હા, અમને કઈ વાંધો નથી. અને જેવા અમે બે ગયા ને ત્યાં તો એ છોકરીનું થઈ ગયું હતું. ઓહો, આ જ્યાં જાય ત્યાં થઈ જાય. આપણી મોર કોક પૂગી જાય તો હવે બીજે કે ધ્યાનમાં ખરું? કોઈ બીજા એ ભાઈએ કીધું નહીં કે બીજે વાત કરશું? એ કે હવે તો અમારા ધ્યાનમાં કોઈ નથી. હોય તો મને મને સંબંધી કહેતા હતા, ઓલી કડવી છે ને કે એની છોકરી કે કુંવારી છે, તો આપણે ત્યાં જાહુ માગું લઈને. આપણે હવે શું કામ છે? અમે દીકરા માગું લઈને આવ્યા, મોડું કરશું ને તો એ દેવાઈ જાય પાછું. આપણે લગ્ન તાત્કાલિક કે તો પૈસા હોય કે ભલી 2 વીઘા જમીન વેચવી પડે, પણ આપણી મજબૂરી છે કે વેચી નાખશું. બાકી આપણે તાત્કાલિક કોઈ હવે મને નથી લાગતું કે આપણા છોકરાનું થાય. ખબર નથી પડતી કે બધાયને શું થઈ ગયું છે. માઇન્ડ ઊંચા થઈ ગયા, બધાયને હારું જ જોઈ, જમીન હામટી જોઈ, પાછી ખેતી કરવી નહીં, અને બધું હારું હારું જોઈ, કોઈ હાથ નથી પાડતું. હારું તો ઠીક, ગમે એટલું એ લોકોની બધી માંગ પૂરી કરો ને તોય કાઈક ને કાઈક તો એવો ખોચો કાઢે કાઢે ને કાઢે. કાકે છોકરો નથી ગમતો, કાકે જમીન ટૂંકી થાય, કાકે માવતરે નથી ગમતા લે. પણ આજી વખત તો છે ને કડવી ને કાપુ કરીને જાવું છે. આપણે જોજો છે ને એ અહીંયા આવી તો ગયા, કોક ને પૂછ્યો કડવી ક્યાં રે, એનું ઘર કોક બતાય, કોઈ દેખાય. અહીં કોક છોકરો રમે છે, જો અહીં રહ્યો જોરિયો, અહીં દેખો બરકો બરકો એને એને અહીંયા આવ્યા. બોલો બોલો અહીંયા આવ્યા. આને જો લાગે છે કે આને કઈ ખબર હોય. તને નો ખબર પડે એ કામ ની લઈ જા ને તો હાલો દેખાડ ઘરે. બીજું શું હોય એટલે હું રાડ્યું નાખો તમે મારા ઉપર. એ ઘેરે છે? હા, એમ ઘેરે છે. હાલતો એનું કામ છે. આપણો ધક્કો માથે પડે ને. જેવું હોય એવું ફરી નાખવાનું છે. આપણે શું કરે, થાકી જવાય છે હવે તો. હવે જો એક આ છોકરીનું થઈ જાય ને પછી એ તારી હહરાન ઘરનું બેઠા બેઠા ખાતા રાખ્યું. હું છે પણ પાડા ભાઈ કોણ આવ્યું? કોક આવ્યું, હું ઓળખતો નથી. કોણ આવ્યું આમ? કોણ છે? સીતારામ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો બેહો. ભીંસ લેવા આવ્યા? રામ જાણે ભીંસ લેવા આવ્યો તો પાડું લેવા. તાર બાપ કેતો તો ભીંસ વેચવાની. કેમ બાપ? હું હાલે મજામાં ને.
બગડી ધૂળ થઈ ગયા, કોઈ હાથમાં વાવી દેવાય ને, તમારે તો પાણી છે સારું, નારે ના પણ કોઈ કરવા વાળું હોવું જોઈએ. હું કે માર બીન, અમે એક વ્યવહારિક કામ હાટું આવ્યા છીએ. હાથી વ્યવહારિક કામ હાટું આવ્યા છો તો વેસવીસ તે જો વાહે બાંધી છે કે અમારે ભેહ નથી લેવી. તમે લાંબા ટૂંકા હાથ શું કરો, હરખું કે શું કામ છે? અમે એક વ્યવહારિક કામ આવ્યા છીએ, અમે હાઈબ્રુ છે, તમારે દીકરીનું હગપણ કરવાનું છે. હા, મારે રમફૂડી બાંધી છે જ, ક્યાં દીધી છે કહેવા, એનું હગપણ કરો તો હગપણ અમારા દીકરાનું માગું લઈને આવ્યા. તો તમારે પછી તો દીકરો દીકરી બે છે ને? નહીં, એક દીકરો જ છે. તો એવડી આ છોકરી? અરે એ મારા ઘરના છે. અરે અરે, પ્રેમ વિવાહ કર્યા લાગે કા? એ ના, એવું નથી, કાયદેસર ના લગ્ન કર્યા, તને પ્રેમ વિવાહ દેખાય? મને તો એવું લાગે, આ તમે અવડા ઘરઢા ને આ છોકરી જુવાન જોઈ તો આમ જોતી નથી, અમારી બેની જોડી નથી અસલ. તમારી હારથિયાણી લાગતી ને થામ. તું આવતી રહ્યા છે હવે હાલી હું નીકળ. શું થયું, છોકરો એક જ છે? એક છોકરો છે. શું કામ કરે? ખેતી કરે, 10 વીઘા જમીન છે, પાણી વાળી. પછી સાઈડ માં કઈ ધંધો બંધો? ધંધો છે ને, હમણાં કરે છે, કરે છે. દુકાન લીધી કા? હમણાં અમે ભાગમાં દુકાને લીધી, વેરાવળ માં. દુકાન માં પછી શું રાખો? ઈ તો ઈમાં અમારું મન થાય રાખ્યું, પણ મારે દીકરી દેવી થોડી કે ભેં વેચતી તું એમ. ભાગમાં છે ને એટલે બે પાર્ટનર હોય ને, બે જણા ભાગીદારી નો હોય. કાલ હવાર માગું આવ્યું તું એ કે મારો છોકરો રિલાયન્સ નો માલિક છે, એમ કઈ ભરવો કરે? બેન પણ બધા એક જેવા થોડા હોય. હવે બધા નું મોબાઈલ ને બીન, હવે એનું હું વાત કરું? હું તા માગા વાળા ને ભડાકો કરું, ઓહરી બાયને કાઢું. આ તો તમે જરી ખારા લાગે. નહીં, એમ નહીં, તારે દીકરી દેવાની છે, કામ ને રાખવાની છે. એ ભલે ને માગા વાળા ને દેતી, મારી દીકરી ને કોઈ નામ ના લે ભાઈ. તારા તારી દીકરી ને 10-15 ફેક્ટરી એમાં દેવી. મારી દીકરી ને જો ખાટલેટ પાટલેન પાટલેટ ખાટલે. ક્યાં તાર દીકરી? ક્યાં પેલા બતાવી તો ખોરી, કેવી દીકરી છે? ખાટલેટ પાટલેન આવા કરોડપતિ. મારી દીકરી ગયા હે કોલેજ ભણવા. કોલેજે ગઈ? કોલેજ ગઈ કે કોક ના વાહિંદા કરવા ગઈ? ના ના ના, મારી દીકરી ને સાયકલી રાખી મેં એવી. પણ આ ગામ માં તો કોલેજ જ નથી એ કોઈ. બાજુ ના ગામ માં ગઈ. હું થોડું છે કે આ ગામ માં નથી, તો આ ગામ માં બીજી દીકરી કોઈ કોલેજ કરવા ના જાય. મારી દીકરી ને તા છે ને પાટલે થી ખાટલે ખાટલે પાટલે દૂધ પાણી માગે દૂધ દે એવી જગ્યાએ દેવી માં. હું આ દુખી થઈ તો મારી દીકરી ને થોડી દુખી કર. તું આટલી લવ લવ કરે ને દુખી છે? દુખી નઈ, બીજું મોઢામાં જીભ ન હોય એ તા માર ભાઈડો માવડિયો નીકળો ને એટલે મારે બોલવું પડે. ન કહું હું તા આમ આંખ ઉપાડીને શું જોઉં નહીં, આજ મારે બોલવું પડે. વાયકા તો અમે હાઈભરા છે, હું શું ઉપાડીને જોવા નહીં નહીં વાત. પણ આ તો અમારે ખબર ન હોય ને. હા, તમે થાય કા એટલે તારે ન્યા આવ્યા ને કે ઉતરે જ કોણ તારે ન્યા? એ તા મારે ને મારે તા કટલાય આખો દી થાય ને તા કંટારી જાઉં એટલા માગ આવે. મારી છોકરી કે મારી છે કે જીમ તીમ હોય તે હું તમારે શું પરિયાણ છે? તો પરિયાણ નું કઈ નથી, તું અમે કહી દીધું. કેવું છે મારી દીકરી ને બીજું કઈ વાંધો ને? અટાણે છે ને, અટાણે 10 વીઘા પાણી વાળી જમીન હોય ને તો કઈ ઘટે ને, એક ને એક દીકરો છે ને. અમે તો 2-5 હવે અહીંયા કેટલા તો થોડાક દિન મહેમાન છે. પણ પછી કઈ સાઈડ માં દુકાન એક દુકાન છે ને, ખેતી છે, નોકરી બોકરી છે? નોકરી નું તો ભણેલ છે. છોકરો કેટલું કરે? કામ તા જો ધંધા તા બધા કરવા પડે. આ બાપ કેદી નો વિદેશ ગયો, હજી ગુડાણો નથી. આ 10 વર્ષ થઈ ગયા કમાવું તા જોઈ ને ત્યારના પેટ ભરવા અમારે. પછી બીજું શું, દુકાન છે, 10 વીઘા જમીન, હજી કઈ સાઈડ માં ક્યાંય નોકરી જાય? નોકરી સાઈડ માં ક્યાંય જતો? ઇન્ટરિયા દે ભણેલો હે. ઇન્ટરિયા દે કેટલા ટાઈમ થયા? ઇન્ટરિયા દે તો હમણાં ચાલુ કર્યા, ફોર્મ ભરે પછી એની પરીક્ષા આવે ને વાર લાગે. પૂરું થયું છોકરાનું, કેટલું ભણે? તારે ના બોલાય વ્યવહાર ની વાત માં બટા, તને ના ખબર તમારે આ બધા આવાજ છે આખો ગાણવો. અરે મારી છોકરી તો આવી જાય ને તો 5 માણસ જોઈ ભલા કીની દીકરી. તમારો દીકરો છે?
ઓલા ઘરે મને કામ બહુ કરાવતા, કામ મારથી થાય નઈ. અને મારી દીકરી તો તેજ તરાટ છે. એ મારી દીકરી તેજ તરાટ છે, કામ સીધું ના પડી. કાલ હવે મહેમાન આવ્યા હતા જોવા, મેં કીધું બેઠા શા બનાવી આવતા, શા બનાવ્યો એવી રૂપારી શા કરી. ઓલા મહેમાન હાવ ઓકી ઓકી ગયા અહીંથી, એવી શા બનાવી. તમારા જોવા આવે ને તો મને જોઈને વહી જાય એમ કે તું ગમે, હું કહું તા ઘર ઘર છું. તું ત્રીજો કર લે. ના રે ના, હવે હું એક ભાવ માં પછી બે ભાવ તા કર્યા, ત્રીજો કરો માણસ વાતું કરે. વાતું કરે શું કામ છે એનું? ત્રીજો કરાવીને એનું તમે કામની વાત કરો ને, તમારા છોકરાનું માંગો ને એ નહીં. એની અરે પૈણી જાવ. એ હવે માની વાત કરો ને, મારું તો થવાનું હતું થઈ ગયું. તો ત્રીજો ક્યાંક ધંધો કરતો હોય ને તો છોકરો મારે વાંધો ના આવે. તમને કીધું ને ઇન્ટરવ્યુ દે છે કાલ, લઈ તો આઈ થઈ તો જાહે. ભીહું ભીહું રાખ્યું કે કઈ? એક ભેંસ છે ને એક પાડી છે. ભેંસ દોવા દે? નહીં દોવા નથી દેતી. કેમ ન દોવા? ન્યાયમ છે એવું છે કે દી દેતા ભાઈ. તું હે મૂંગો રહે છે, માણસ હોય છે બોલાય નહીં બહુ તારે. તમારે બધા એડા એડા વેવારી પાછું કરે? મારે કરે કેમ કે એનો બાપ દુબઈ ગયો, મેન હિખાયડું બધું. અને ભી ભૂરી ભીંસ છે? ભેંસ તો છે, કહું દોવા નથી દેતી. ન્યાયમ પણ કારી છે કે ભૂરી? ઈ તો કારી જો. મારી દીકરીને કાયમ હવાર માં હે ને ભૂરી ભીંસનું દૂધ જોઈ, કાયમ લીટર એક પાવ ના પીએ ને તો આમ મો પકડી નારથી પાવ. પાડીનું હાલ છે? પાડીનું ન હાલે, કારી ભીંસ ને ઢોરી ભૂરી ભીંસ જોઈ અમાર. એ ઓલા કાના બાપા ની બદલાઈ આવું સોમ થઈ આપને કેતા હતા. હા તો ઈ તો ઈ પણ ઈ તો દૂધ અમે પી કાયમે. અને મકાન બકાન કેવા? પતરા વાળા છે કે કઈ? કોઈ ઉપર નીચે બે માળ મકાન માં સ્લેબ છે ને ઓહરી પતરા છે, બાકી લાદી ને એવું બધું છે. તો કાલ હવારે મારી છોકરી ને પછી પતરા તપે ને ગરમી ના થાય. ગરમી થાય ને તો ફ્રીજ માં રાખશું, એક મોટું ફ્રીજ લઈ લેવું. અને ફ્રીજ માં રાખી લાગે એટલે દડિંગા જેવી પડી. આમાં કઈ છે? આમાં કઈ હજી એક કરસળી પડી. સાચી વાત છે, ફ્રીજ માં છોકરીને એમ જ રાખશું. હા પાડી દો. ફ્રીજ હશે તો તા ટાઢું ટાઢું ખાવાની ભારી મજા આવે. નથી પડતું કે મકાન માં? હા પાણી બાણી નથી પડતું ને. આમ આવીને જોઈ જઈજો અને લેતી આવજે. હા અને હારું પપ્પા પડતા ને તો બંધ કરી દે. બીજું કઈ? અને 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 ટીપા માં ખબર પડે? ટીપા પડે એમાં એને બેસાડે. હવે તું એમ કે છે કે સ્લેબ બ્લેબ તૂટી જાય તો તું જાજે અહીંયા ઠીગરા મારી આવ છે. અને બીજો કઈ વાંધો નથી મને. કાલ હવે પછી તમે એમ કહો કે છોકરી આવી હે ને તેવી હે, સૂટું બૂટું નહીં થાય. પણ છોકરી જોવી તો પડશે ને. છોકરી અટાડ ના આવે, હેંજી આવે કા? હા કોલેજે જાય. આવે 8 વાગે. હા 8 વાગે તો કે કોલેજ વાલતું નથી. પછી ટ્યુશન કરે 8 વાગે જાય. 8 વાગે આવે. 5 વાગે છૂટે તો પછી કેટલા માં ભણે? કોલેજ નું બીજું વારો. તું કેટલું ભણે? હું તો બધા બધા પાસ, મેટ્રિક સીસી બીસી બધું પાસ કરીને નીકળી ગયો. અને હગપણ બકપણ થઈ જાય તો હગાઈ માં કેટલા તોલા હું નું સળાશ્યો? એ તો આપણા સમાજ ના નિયમ મુજબ દેહું જો બૂટી દેહું. હા કાન ની બૂટી, હા નાક નો દાણો અને હાકડા અને એક ચેન. તે પછી ઓલો લાંબો ટૂંકો ચેન કઈ સેટ કઈ દેહો? એ લગ્ન માં હોય ને? હોય ને બધું હગાઈ માં. ના રે ના, કાલ માર પરઠેવારા ની હગાઈ થઈ હતી. એક ભેગું 37 તોલા હું નું સળાયું. 37 તોલા? હા એ તો એ પ્રમાણ ની હામા હામા વેવાયું એવા હોય ને. કઈ નઈ, મજૂરી જાય અમાર પરઠેવારા. હા 37 તોલા હું નું. કાલ હવારે હું નું સળે દાણો પેરાવી ગયા તમે છોકરીને. કાલ હવારી કઈ આડાવરું થયું પછી કેહો છોકરી ન જોતી કામ? હું પૂરેપૂરી વેલ લઈને કઈ દાગીનું દઈ નહી. હા પછી બીજું ઈ તો અમે છૂટું કરીએ તો ને. હા નો ફાવે તો. હા હગાઈ થયો એટલે પછી ધ્યાન રાખજો, હું વેલ વિના મૂકવાની નથી. પછી
પછી બેંક બેલેન્સ છે કે નહીં કઈ? તને પેલા કીધું બેંક બેલેન્સ ને શું કરવું? શું કરવું? પણ કાલ હવારી જો છોકરો આમ ક્યાંક નોકરી ને ઇન્ટરવ્યુ દેવા જતો હોય, ના કરે નારાયણ એક્સિડન્ટ થાય કે હુમલો આવી જાય નાની ઉંમર, મારી દીકરી જાય ક્યાં? આપણે કરવું જ નથી. હાલવા માંડો ને, જાઓ હાલવા માંડો. તમારી દીકરી મારા દેખાડી આવ, જા મારા ઘરે. એ ઘરે જ રહે મારી દીકરી ભલે. હા તો તમે એને ઘરે જ રાખો, નથી એને વાડીનું કામ કરવું. વાંધો નહીં રહી જાય, મારી કઈ ભાગી નથી જતી આતી. હાલવા માં લઈ જા, એ જા, એ બી જા, જા જા. મારી દીકરી ભાગી નથી જાતી કઈ, અને મારી દીકરીને સંસ્કાર નથી. આવા કેટલાક સો કેટલાક આવા સવારના પોર માં મોઢા ધોયા વિના ધોઈને આવો, મો ઉપર પાવડર ઉભોઈ ભાઈ. હા જા અહીંથી ને, હવે આવા તું માર્ગ લઈને દેખાડતો નહીં આવવાનું. પૂછતા પૂછતા આવ્યો તો મને ત્યાં ખબર હતી. હવાના પોર માં ખાધા વગર ના ધોઈડા આવે, કારણ ઝાડા લઈને એમ દી બગાડે. દરેક સમાજ ની અંદર અત્યારે હકપણ બાબત નું એટલું બધું અઘરું થઈ ગયું છે કે અવારનવાર વાદ વિવાદ ઝઘડા પછી માણસાય મોટાય બહુ જોવામાં આવે છે. પણ તમને અમે સંદેશો આપીએ છીએ કે કોઈ પણ દીકરી કે દીકરો હોય તો એના સગપણ બાબતે મિલકત પૈસા ફેસિલિટી એવું કંઈ ન જોવું, અને સારું કુટુંબ હોય, સંસ્કારી કુટુંબ હોય, સંસ્કારી છોકરો હોય તો આપણે દીકરી ઉંમરલાયક થાય એટલે એનું હગપણ કરી નાખવું, એમાં જ બંને પરિવારનું હિત છે. જય દ્વારકાધીશ, જય સોમનાથ.